રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં કાર્યક્રમ યોજાયો રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત આજે છોટાઉદેપુર કુસુમ વિલાસ પેલેસ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત જિલ્લા વહીવટ તંત્ર સૂર્ય નમસ્કાર દ્વારા ગુજરાતમાં યોગનો વ્યાપ વધે લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાના છે જેના ભાગરૂપે આજે છોટા કુસુમ વિલાસ પેલેસ ખાતે પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી ગંગાસી જિલ્લા પોલીસ અધિષક ઇમ્તિયાઝ શેખ પ્રયોજન વહીવટદાર આઈએસ સચિન કુમાર નિવાસી અધિક કલેક્ટર સહિત અધિકારીઓ કર્મચારીઓ અને ભાઈઓ બહેનો મોટી

બે હજાર ચોવીસ સુધી આખા રાજ્યની અંદર ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ નગરપાલિકા કક્ષાએ અને દરેક કક્ષાએ સૂર્યનમસ્કારના કાર્યક્રમો થયા અને એમાં પંદર લાખથી વધારે સ્પર્ધકોએ નમસ્કારના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આજે જ્યારે એક એક બે હજાર ચોવીસ એટલે બે હજાર ચોવીસની શુભ શરૂઆત અને આ પ્રથમ દિવસ જ્યારે નવા વર્ષનો હોય એ જ દિવસે રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદોથી મોંઢેરા ખાતેથી આખા રાજ્યની અંદર દરેક જગ્યા ઉપર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ તમામ જગ્યા ઉપર સૂર્ય નમસ્કારના કાર્યક્રમો થયા અને સાથે મળીને બે હજાર ચોવીસનું વર્ષ એક ઉર્જાવાળું વર્ષ બની રહે એના માટે આખા રાજ્યની અંદર ખૂબ સારા કાર્યક્રમો સૂર્ય નમસ્કારના થયા એવો જ કાર્યક્રમ અહીંયા છોટાદુપુર મુકામે પણ કરવામાં આવ્યો અને આ છોટાદેપુર ખાતેથી અમારા કરશનભાઈ રાઠવાનું પણ સન્માન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને કરશનભાઈ રાઠવાએ છોટાઉદેપુરનું છોટાદેપપુર જિલ્લાનું નામ રોશન કર્યું છે તે બદલ કરશનભાઈને પણ અભિનંદન પાઠવું અને બે હજાર આ ચોવીસનું વર્ષ નવું વરસ છોટાઉદેપુર જિલ્લાના તમામ નાગરિકોને શુભદાયી ફળદાયી નીવડે અને સૂર્ય નમસ્કારના જ્યારે આ પહેલી તારીખથી શુભ શરૂઆત થઈ ત્યારે ઉર્જાવાળું આ વર્ષ બની રહે એવી તમામને શુભકામનાઓ